નમસ્તે બાળકો, આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનની અંદર સ્વાધ્યાય પોથીમાં આપણે જોતા હતા ચોપડીનો પાઠ પૂરો કર્યો હતો કે ચાલો ઇતિહાસ જાણીએ. અને ચોપડીનો સ્વાધ્યાય મેં તમને તમારી નોટ સામાજિક વિજ્ઞાનની નોટની અંદર લખવા માટે આપ્યો હતો. પાઠ 1નો સ્વાધ્યાય સામાજિક વિજ્ઞાનની નોટ બનાવવાની છે, તેમાં તમારે લખવાનું છે. જો હજુ ના બનાવી હોય તો બનાવી દેજો. અને પહેલા પાઠનો સ્વાધ્યાય તમારે નોટની અંદર સારા અક્ષરે લખવાનું છે. હવે સ્વાપોથીમાં અને દરેક વિદ્યાર્થીએ સ્વાપોથી પણ લેવાની છે. ના લીધી હોય તો સ્વાપોથી ફરી એકવાર જણાવી દઉં કે સ્વાપોથી તમારે લઈ લેવાની રહેશે. એની અંદર આપણે જોયું હતું પાઠ 1 કે ચાલો ઇતિહાસ જાણીએ, એની અંદર મેં તમને વિકલ્પ લખાવ્યા હતા, ત્યાર પછી ખાલી જગ્યા, ત્યાર પછી ખરા ખોટા અને ત્યાર પછી જોડકા જોડો, તેમજ એક એક વાક્યમાં જવાબ આપો. એટલું સુધી આપણે સ્વાપોથીની અંદર કર્યું હતું. તમારે પણ સ્વાપોથીની અંદર આ બધું લખવાનું રહેશે. ત્યાર પછી હવે આગળ જોઈશું કે નીચેના પ્રશ્ન 6 કે નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી લખો. તો એમાં પહેલું છે કે તાડપત્ર. તો તાડપત્ર કોને કહેવાય? તો તાડના વૃક્ષ, તાડના વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો, એટલે એને શું કહેવામાં આવે છે? તાડપત્રો. એ તમને મેં નોટની અંદર લખીને બતાવી હતી કે આવી રીતના તમારે સમજૂતી, તાડપત્ર, ભોજપત્ર, અભિલેખો, પંચમાર્ક, સિક્કા, BC, AD એના વિશે તમને મેં ચોપડીની નોટની અંદર મેં લખીને બતાવ્યું હતું. તમારે એ નોટની અંદર લખવાનું હતું. તો તાડપત્રો એટલે તાડવૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો, એને આપણે શું કહેવાય છે? તાડપત્રો કહેશું. હવે આવશે ભોજપત્ર. તો હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતર છાલ પર લખાયેલી હસ્તપ્રતો. ભોજપત્રો કોને કહેવાય? તો હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષો, હિમાલયની અંદર ભુર્જ નામના વૃક્ષો થાય છે, તેની પાતળી આંતરછાલ પર લખાયેલા હસ્તપ્રતોને ભોજપત્રો કહેવાય છે. ત્યાર પછી અભિલેખો. તો શિલાઓ અને પથ્થર પર કોતરેલા લેખ અભિલેખ કહેવાય છે. અભિલેખ કોને કહેવાય? તો પથ્થરો અથવા તો શિલાઓ પર, ધાતુઓ પર કોતરેલા કે લખેલા લેખને શું કહેવાય છે? અભિલેખો કહેવાય છે. ત્યાર પછી ચોથું છે પંચમાર્ક સિક્કા. પંચમાર્ક સિક્કા તો ધાતુના ટુકડાઓની છાપ ઉપસાવવા તેમને બીબામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કા, એને પંચમાર્ક સિક્કા કહેવાય છે. તો તાડપત્રો કોને કહેવાય? તો તાડના વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો એટલે તાડપત્રો કહેવાય છે. ભોજપત્રો તો હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ પર લખાયેલી હસ્તપ્રતો એટલે એને ભોજપત્રો કહેવાય છે. અભિલેખો તો ધાતુઓ, શિલાઓ અને પથ્થરો પર કોતરેલા લેખ કે લખેલા લખાણને શું કહેવાય છે? અભિલેખ કહેવાય છે. ત્યાર પછી પંચમાર્ક સિક્કા તો ધાતુઓના ટુકડાઓની છાપ ઉપસાવવા તેમને બીબામાં મૂકી દબાણ આપી બનાવતા સિક્કા, એને પંચમાર્ક સિક્કા કહેવાય છે. ત્યાર પછી નીચેના વિધાનોના ઐતિહાસિક કારણો લખો. હવે આપણે કારણો આપવાનું છે. તો પ્રાચીન સમયમાં રાજાઓ અભિલેખો કે શિલાલેખો કોતરાવતા હતા. પ્રાચીન સમયમાં રાજાઓ શિલાલેખો અને અભિલેખો કોતરાવતા હતા. તો કેમ કોતરાવતા હતા? કારણ કે પ્રાચીન સમયમાં રાજાઓ પોતાના આદેશો શિલાલેખો કે અભિલેખો પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા. તેઓ તેમના વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી અભિલેખો પર
અંકિત કરાવતા હતા. વળી શિલાલેખો કે અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહેતા હતા. આથી પ્રાચીન સમયમાં રાજાઓ અભિલેખો કે શિલાલેખો કોતરાવતા હતા. કે રાજા પ્રાચીન સમયમાં રાજાઓ પોતાનો આદેશ શિલાલેખો કે અભિલેખો પર કોતરાવીને પ્રજા સાથે તેનો સંવાદ કરતા હતા. તેમનો વિજય, તેમનો ધર્મ, તેમની સંસ્કૃતિ વગેરેની માહિતી પણ એ અભિલેખો પર અંકિત કરાવતા હતા. અને વળી શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા જે લખાણો છે એ લખાણો કેવું હોય છે કે લાંબા સમય સુધી ટકી રહે છે. તેથી પ્રાચીન સમયના રાજાઓ અભિલેખો અને શિલાલેખો પર લખાણ અભિલેખો અને શિલાલેખો કોતરાવતા હતા. તો બાળકો આનું તમે સ્ક્રીનશોટ પાડજો અને સ્ક્રીનશોટ પાડીને સારા અક્ષરે સ્વાપોથીની અંદર લખવાનું છે. ત્યાર પછી બીજું કારણ આપણે જોઈશું કે ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા વિદ્વાનો છે. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા વિદ્વાનો છે. કારણ કે ઇતિહાસકાર માહિતી એકઠી કરી તેનું વર્ગીકરણ કરીને સંશોધન કરે છે. ઇતિહાસકારો શું કરે છે કે માહિતી ભેગી કરે છે અને માહિતી ભેગી કરી તેનું વર્ગીકરણ કરી તેનું સંશોધન કરે છે. તાડપત્ર અને ભોજપત્ર જેવી હસ્તપ્રતો તથા અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરીને તેનું યોગ્ય રીતે આલેખન કરે છે. આ ઉપરાંત ઇતિહાસકારો ઇતિહાસને જીવંત કરવા ઐતિહાસિક સ્ત્રોતોનો ઉપયોગ કરીને તે સમયની ચોક્કસ માહિતી આપે છે. તેઓ ઐતિહાસિક સ્ત્રોતોને જાસૂસની જેમ અભ્યાસ કરે છે. આમ ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા વિદ્વાનો છે. કહે છે કે ઇતિહાસકારો માહિતી એકઠી કરીને તેનું વર્ગીકરણ કરે છે અને તેનું સંશોધન કરે છે. તાળપત્રો, ભોજપત્રો જેવી હસ્તપ્રતો અભિલેખો માંથી માહિતી ભેગી કરીને તેનું યોગ્ય રીતે તેઓ આલેખન કરે છે. આ ઉપરાંત ઇતિહાસકારો ઇતિહાસને જીવંત રાખતા હોય છે અને જીવંત રાખીને ઐતિહાસિક સ્ત્રોતોનો ઉપયોગ કરીને તે જે તે સમયની ચોક્કસ માહિતી આપણને આપે છે. તેઓ ઐતિહાસિક સ્ત્રોતોનો જાસૂસની જેમ અભ્યાસ કરે છે. તેથી ઇતિહાસકારોને ભૂતકાળનું અધ્યયન કરનારા વિદ્વાનો કહેવામાં આવે છે. ત્યાર પછી ત્રીજું છે કે સિક્કા ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. સિક્કા દ્વારા પણ આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. તો સિક્કા પર જે તે સમયના રાજાનું નામ, તેનો ધર્મ અને સંસ્કૃતિ જેવી માહિતી જોવા મળે છે. સિક્કાઓના આધારે જે તે સમયની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી જાણવા મળે છે. ગ્રીક, મૌર્ય કાળ અને ગુપ્ત યુગના સમયની ઘણી બધી માહિતી મેળવવામાં સિક્કાઓ ઉપયોગી બન્યા છે. આમ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. હવે સિક્કા પરથી આપણે જે તે સમયના રાજાનું નામ, તેનો ધર્મ, તેમનું સંસ્કૃતિ, તેમનું વહીવટ વગેરેની માહિતી આપણને સિક્કા ઉપરથી મળી આવે છે. હવે સિક્કાને આધારે જે તે રાજ્યની સામાજિક, આર્થિક, ધાર્મિક કે રાજકીય માહિતી આપણને જાણવા મળે છે. મૌર્ય, ગ્રીક મૌર્યકાળ અને ગુપ્ત યુગના સમયની ઘણી બધી માહિતી આપણને એ સિક્કાઓ દ્વારા મળી આવેલી છે. તેથી ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. બાળકો તમે આ પણ સ્ક્રીનશોટ પાડજો. સ્ક્રીનશોટ પાડીને સારા અક્ષરે તમારે તમારી સ્વાપોથીની અંદર અહીં ત્રણ કારણો આપ્યા છે. એ ત્રણ કારણો તમારે સારા અક્ષરે લખવાના છે. જો મેં બોલી જ છું, બોલીને તમને સમજાવ્યું છે, તે ઉપરાંત પણ સ્ક્રીનશોટ પાડજો અને સ્ક્રીનશોટ પાડીને સારા અક્ષરે સ્વાપોથીમાં લખવાનું છે. ત્યાર પછી પ્રશ્ન 8 છે કે નીચેના પ્રશ્નોનો ઉત્તર ટૂંકમાં લખો. નીચેના પ્રશ્નોનો ઉત્તર ટૂંકમાં લખો. બીસીનો અર્થ સમજાવો. બીસીને અંગ્રેજીમાં બિફોર ચેરિસ્ટ કહેવાય, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનો સમય. બીસી એટલે કે બિફોર ચેરિસ્ટ એટલે ઈસુ ખ્રિસ્તના
જન્મ પહેલાંનો સમય. એડીનો અર્થ સમજાવું તો એડીને અંગ્રેજીમાં એનો ડોમિની કહેવાય, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય. ગુજરાતમાં તાંબ્રપત્રો કયા કયા સ્થળે સચવાયેલા જોવા મળે છે? હવે ગુજરાતમાં તાંબ્રપત્રો ક્યાં ક્યાં સચવાયેલા આપણને જોવા મળે છે? આપણે ચોપડીની અંદર જોઈ ગયા કે ગુજરાતમાં તાંબ્રપત્રો હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી અમદાવાદની, એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા અમદાવાદ, ત્યાર પછી સંશોધન ભવન, વિદ્યાભવન, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર જેવા સ્થળોએ સચવાયેલા જોવા મળે છે. તો ગુજરાતમાં આપણને તાંબ્રપત્રો ક્યાં ક્યાં જોવા મળે છે? તો હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી અમદાવાદની અંદર જોવા મળે છે, ત્યાર પછી અમદાવાદની આવેલી નવરંગપુરામાં આવેલી એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી ત્યાં પણ આપણને જોવા મળે છે, પછી ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવનની અંદર પણ આપણને જોવા મળે છે, અમદાવાદની અંદર આવ્યું છે, ત્યાર પછી શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર જેવા સ્થળોએ પણ આપણને તાંબ્રપત્રો જોવા મળે છે. ત્યાર પછી બીસીઈ એટલે શું? તો બીસીઈને અંગ્રેજીમાં બિફોર કોમન એરા કહેવામાં આવે છે, એટલે કે સામાન્ય કે સાધારણ યુગ, પૂર્વ. ઘણીવાર સાલવારીને બીસીને બદલે બીસીઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો બીસીઈને અંગ્રેજીમાં શું કહેવાય છે? કે બિફોર કોમન એરા, એટલે કે સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે. ઘણીવાર સાલવારીને બીસીના બદલે આપણે બીસીઈ તરીકે પણ લખવામાં આવે છે. તો બાળકો, અહીંયાનું પણ તમે એક સારું સારા અક્ષરે તમારે તમારી શ્વાપોથીની અંદર લખવાનું છે. સ્ક્રીનશોટ પાડી લેજો, સ્ક્રીનશોટ પાડીને તમે સારા અક્ષરે તમારી શ્વાપોથીની અંદર લખવાનું છે. ત્યાર પછી પાછળ આપણે જોઈશું કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. હવે નીચેના પ્રશ્નો આપ્યા છે, એ પ્રશ્નોના આપણે ઉત્તર લખવાના છે. થોડા લોંગ પ્રશ્નો અહીંયા આપ્યા છે. આપણે ઇતિહાસનું અધ્યયન શા માટે કરવું જોઈએ? હવે આપણે ઇતિહાસનું અધ્યયન શા માટે કરવું જોઈએ? તો ઇતિહાસ આપણને માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે. આપણા પૂર્વજો કેવા હતા, તે ક્યાં રહેતા હતા, તેઓ શું ખાતા હતા વગેરેની માહિતી પણ આપણને ઇતિહાસના અધ્યયનથી આપણને મળે છે. તેમના જીવનની અનેક મહત્વપૂર્ણ બાબતોના આધારે માનવીના જીવનમાં આવેલા પરિવર્તનોની પણ માહિતી આપણને ઇતિહાસના અધ્યયનથી જાણવા મળે છે. ઇતિહાસ આપણને યુગ એક યુગમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા એમ અનેક યુગમાં માનવ જીવનના રીતિરિવાજો, માન્યતાઓ, તેમજ તેમના ખોરાક અને પોશાક વિશેની માહિતી આપે છે. આથી આપણે માનવ જીવન સમાજના ભૂતકાળને જાણવા માટે ઇતિહાસનું અધ્યયન કરવું જોઈએ. ફરી હું એકવાર પ્રશ્નો રિપીટ કરીશ કે ઇતિહાસ માનવ જીવનના ભૂતકાળની માહિતી આપે છે. તે આપણા પૂર્વજો કેવા હતા, ક્યાં રહેતા હતા, તેઓ શું ખાતા હતા વગેરેની માહિતી ઇતિહાસના અધ્યયનથી મળે છે. તેમના જીવનની અનેક મહત્વપૂર્ણ બાબતોના આધારે માનવીના જીવનમાં આવેલા પરિવર્તનોની માહિતી પણ આપણને ઇતિહાસના અધ્યયનથી જાણવા મળે છે. ઇતિહાસ આપણે એક યુગમાંથી બીજા યુગમાંથી ત્રીજા એમ અનેક યુગોના માનવ જીવનના રીતિરિવાજો, માન્યતાઓ, તેમજ તેમના ખોરાક, તેમના પોશાક વિશેની માહિતી આપે છે. આથી આપણે માનવ સમાજના ભૂતકાળને જાણવા માટે ઇતિહાસનું અધ્યયન કરવું જોઈએ. ત્યાર પછી બીજું છે કે આપણા દેશનું નામ ઇન્ડિયા અને ભારત કેવી રીતે પડ્યું? તો આપણા દેશને બે નામોથી ઓળખવામાં આવે છે, એક તો ઇન્ડિયા અને એક છે ભારત. તો ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે,
જેને આપણે સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે. ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ કહેતા હતા. ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ કહેતા હતા અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા હતા. ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ કહેતા હતા ત્યારે ગ્રીસના લોકો સિંધુને ઇન્ડસ કહેતા હતા. તેઓ સિંધુ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા હતા. તેઓ સિંધુ નદીના પૂર્વના કિનારાને ઇન્ડિયાથી ઓળખતા હતા. આથી લાંબા સમયે આપણો દેશ ઇન્ડિયાના નામથી ઓળખાયો. તેમના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે. ત્રીજો પ્રશ્ન છે કે ઇતિહાસકારો અને પુરાતત્વ શાસ્ત્રીઓ ઇતિહાસનું અધ્યયન કેવી રીતે કરતા હતા. તો હવે ઇતિહાસકારો અને પુરાતત્વ શાસ્ત્રીઓ ઇતિહાસનું અધ્યયન કેવી રીતે કરતા હતા. તો ઇતિહાસ જાણવા ઇતિહાસકારો અને પુરાતત્વ શાસ્ત્રીઓ સંશોધન કરીને માહિતી આપે છે. ઇતિહાસ જાણવો હોય તો ઇતિહાસકારો અને પુરાતત્વ શાસ્ત્રીઓ જે છે તે લોકો શું કરે છે, સંશોધન કરે છે અને માહિતી ભેગી કરે છે. તેઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખન કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકા વગેરે ઐતિહાસિક સ્ત્રોતોને શોધીને તેનો અભ્યાસ કરે છે. હવે શું કરે છે કે પ્રાચીન સ્થળો પર જઈ તેઓ તેનું ઉત્ખન કરે છે, ત્યાંથી માહિતી ભેગી કરે છે. તેઓ મકાનો હોય, ઈંટો હોય, સિક્કાઓ હોય છે, પથ્થરો હોય, ઓજારો હોય, ખોરાકના નમૂના હોય, મનુષ્ય અને પ્રાણીઓના હાડકા હોય વગેરે જેવા ઐતિહાસિક સ્ત્રોતોને શોધીને તેનો અભ્યાસ કરે છે. તેઓ તે સમયની સંસ્કૃતિથી પણ આપણને માહિતગાર કહે છે. તેઓ તે સમયે પ્રાચીન સમયમાં જે સંસ્કૃતિ હતી તેનાથી પણ આપણને માહિતગાર કરે છે. ઇતિહાસકારો તેમને મળી આવેલા ઐતિહાસિક સ્ત્રોતોનું વર્ગીકરણ કરીને માહિતી એકત્રિત કરે છે. શું કહે છે કે ઇતિહાસકારોને જે મળી આવેલા ઐતિહાસિક સ્ત્રોતોનું એ લોકો વર્ગીકરણ કરીને માહિતી એકત્રિત કરે છે. એટલે ઇતિહાસકારો અને પુરાતત્વ શાસ્ત્રીઓએ ઇતિહાસનું અધ્યયન આવી રીતના કરે છે અને આપણને માહિતી આપે છે. તો અહીં બાળકો આપણા 3 લોંગ પ્રશ્નો છે. તમારે સ્ક્રીનશોટ પાડજો, સારા અક્ષરે લખજો, સ્ક્રીનશોટ પાડીને સ્વાપોથીની અંદર તમારે લખવાનું રહેશે. સ્ક્રીનશોટ પાડી લેવો અને તમારી સ્વાપોથીની અંદર લખવાનું રહેશે. ત્યાર પછી નીચે આપ્યું છે કે વિદ્યાર્થીઓએ નીચેના પ્રશ્નના ઉત્તર પોતાની નોટબુકમાં લખવાના. ટૂંક નોંધ આપી છે કે તાળપત્ર અને ભોજપત્ર અને બીજું છે અભિલેખો. હવે તો આપણે જોઈ લઈએ કે તાળપત્ર અને ભોજપત્ર. મેં ચોપડીની અંદર તમને શીખવ્યું જ છે કે તાળપત્ર કોને કહેવાય અને ભોજપત્ર કોને કહેવાય. તો આપણે ફરી એકવાર એ જોઈ લેશું કે તાળપત્ર કોને કહેવાય અને ભોજપત્ર કોને કહેવાય. તો ચોપડીની અંદર અહીં આપ્યું છે આપણને કે તાળપત્ર અને ભોજપત્ર. અહીં આપ્યું છે કે તાળપત્ર અને ભોજપત્ર. તાળપત્ર અને ભોજપત્ર પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાળપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો, જેને આપણે હસ્તપ્રતો કહીએ છીએ. કહે છે કે પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાળપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો હતો. તો હવે એને આપણે ઉપયોગ કરતો જેને આપણે હસ્તપ્રતો કહીએ છીએ. તાળપત્ર એટલે કે તાળ વૃક્ષ ના પર્ણ પર લખેલી હસ્તપ્રતો અને ભોજપત્ર એટલે કે હિમાલયમાં થતા ભૂર્ક્ષ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલા હસ્તપ્રતો. તાળના પર્ણ પર અને ભૂર્જ જેવા
વૃક્ષોની છાલ પર તેઓ હસ્તપ્રત લખતા, તેમાંથી આપણને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની માહિતી જાણકારી મળે છે. આવી અનેક હસ્તપ્રતો મળી છે. તાડપત્ર અને હસ્તપ્રતો પર લખેલી તાડપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના એટલે કે પહેલાંના યુગના માનવી વિશેની આપણને માહિતી મળે છે. તો એ તાડપત્ર થયું અને ભોજપત્ર થયું. ત્યાર પછી છે અભિલેખો. અભિલેખો કોને કહેવાય? અભિલેખો તો ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય છે. આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ. રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા. પ્રાચીન સમયના અનેક રાજાઓ અને રાણીઓએ તેમના વિજય, રાજ્ય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવી છે. આવા શિલાલેખ અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે. તો આપણે એમાં અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે. તો આ થયું આપણું અભિલેખો. બાળકો, તમને જે લખાણ મેં તમને જે બતાવ્યું છે એ સ્વાપોથીની અંદર તમારે સારા અક્ષરે લખવાનું છે. સ્વાપોથીની અંદર જ્યાંથી મેં તમને કીધું કે પ્રશ્ન 6, પ્રશ્ન 7 તેમજ પ્રશ્ન 8 અને પ્રશ્ન 9 એ તમારે બાકી હતું આપણે એ તમારે સ્વાપોથીની અંદર સારા અક્ષરે લખવાનું છે. તો અહીં આપણો પહેલો પાઠનું સ્વાપોથીનું પહેલો પાઠ અહીં આપણો પૂર્ણ થાય છે.